નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, વાન આર્કેલ પદ્ધતિ ઉદાહરણથી સમજાવો. વાન આર્કેલ પદ્ધતિ ઉદાહરણથી સમજાવવાની વાત છે. પદ્ધતિ જે છે એની મુદ્દા વાઇઝ મેં પ્રોપર વેની અંદર તમારી સામે રજૂઆત કરેલી છે. પહેલા પ્રથમ તો એ જુઓ કે આ પદ્ધતિથી ઝુર્કોનિયમ અને ટીઆઈ જેવી ધાતુઓની અશુદ્ધિ સ્વરૂપે બધા જ ઓક્સિજન અને નાઇટ્રોજન દૂર કરવામાં આ પદ્ધતિનો શું થાય છે ભાઈ, ઉપયોગ થાય છે. બીજો મુદ્દો, અશુદ્ધ ધાતુની આયોડિન સાથે શૂન્ય વકાશમાં કરેલ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. Zr+2I2, આ ખાસ ધ્યાન રાખજો, આયોડિન સાથે છે જે નીચા તાપમાને છે, 800 કેલ્વિન વાળી વાત તમે કરી શકો, જે Zi4 બનાવશે. હવે આ જે Zi4 બન્યું છે ધાતુ આયોડાઇડને વિદ્યુતીય રીતે, જોજો વિદ્યુતીય રીતે આશરે 1200 થી 1800 કેલ્વિન તાપમાને ગરમ કરેલ ટંગસ્ટન તાર પર વિઘટિત કરવામાં આવે. પરિણામે આ Zr I4 તૂટશે, વિઘટિત થશે કેમાં, Zr. હવે તમને એમ થશે તમે પેલા અહીંયા Zr લીધેલું છે પણ આ અશુદ્ધ છે, ધ્યાન આપજો અહીંયા નીચે લખવાનું, આ અશુદ્ધ છે અને અહીંયા નીચે આપણે લખશું શું કે આ શુદ્ધ છે. તો આ લખવાથી તમારા માર્કની અંદર વધારો થઈ શકે એમ છે, ધ્યાન આપજો. એક અશુદ્ધ છે તો એક શું છે ભાઈ, તો કે એક તો શુદ્ધ છે 2I2. આમ શુદ્ધ ધાતુને નિક્ષેપિત કરી શકાય. મસ્ત રીતે રજૂઆત કરી, બે માર્ક માટે તમારી માટે ટોટલી પોઈન્ટ અને પદ્ધતિને મેં તમને સમજાવી.